सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्म विद्वरम् हरि ओम। चिन्मय मिशन दक्षिण मुंबई ना चिन्मय सागर जोन द्वारा आयोजित ज्ञान गंगा मा आप सब सुज्ञजनों नु स्वागत छे। आपना आजना भजनिक छे श्रीमती तृप्तिबेन अस्थि। बालपणथी संगीत मा रुचि धरावनार तृप्तिबेन ने प्रारंभिक तालीम गंधर्व महाविद्यालय अने अखिल भारतीय गंधर्व महाविद्यालय मा थई। विशारदनु ज्ञान श्रीमती सुधाबेन पटवर्धन पासे मेळव्यु। अत्यारे पण एमना सुपुत्री रेखाबेन दामले पासे शास्त्रीय संगीतनी तालीम ले छे। सुगम संगीत मां श्री गौरांग भाई हर्षिदा बहन हेमंत चौहान अने दमयंती बारडाई साथे आपे लोक संगीत गावानो लावो लीधो छे। विदुषी पद्मिनी राव पासे पण चार पांच वर्ष तालीम लीधी छे। टेक्नोलॉजी ना आ युग मां केटलू सुगम छे के बरोडा थी अपने तृप्तिबेन जोड़े कनेक्ट करीने एमने सांभळशु। तृप्तिबेन ना शांत सुमधुर भावपूर्ण अवाज मां आवो सांभळीए एक भजन। सतने मारग हालो
માથે રામના રખવાળા રાખીને જ આપણે આપણું જીવન ચલાવીએ છીએ. તૃપ્તિબેનની શાળામાં ભજવાયેલ નૃત્ય નાટિકાનું આ એક સુંદર ભજન જે કેટલું પ્રેરણા આપનારું છે બાળકોને, આપણને સૌને. થેન્ક યુ તૃપ્તિબેન, આપનો આભાર માનીએ છીએ. આજના આપણા વક્તા છે શ્રી મુકુલભાઈ પટેલ. મુકુલભાઈ નો પરિવાર ચિન્મય મિશન સાથે 3 દાયકાથી વધુ સમયથી સંકળાયેલો છે. મુકુલભાઈએ ચિન્મય મિશનના મુંબઈના પ્રમુખ તરીકે વર્ષ 2013 થી 2018 સુધી 5 વર્ષ સેવા આપેલ છે. સાથે સાથે તેઓએ ચિન્મય મિશન દ્વારા સંચાલિત ફાઉન્ડેશન વેદાંત કોર્સ, એડવાન્સ વેદાંત કોર્સ અને ભગવદ્ ગીતા પરના કોર્સિસ પણ કર્યા છે. જ્ઞાન અર્જિત કરીને એને લોકો સુધી પહોંચાડવું એ પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજી, પૂજ્ય ગુરુદેવનો વારસો એમણે પણ સાચવ્યો છે. ગુજરાતીમાં તેઓ સ્ટડી ક્લાસ ચલાવે છે ઘણા વર્ષોથી. ફાઉન્ડેશન વેદાંત કોર્સના એક બેચમાં મુકુલભાઈએ સેવક તરીકે પણ સેવા આપી છે. એક સજ્જન ગૃહસ્થ આદર્શ શિષ્યનો રોલ કેટલા ખંત પૂર્વક દક્ષતાથી, સૌમ્યતાથી અને દ્રઢતાથી નિભાવીને કેટલાના પ્રેરણા સ્ત્રોત એ બની રહ્યા છે. અવ્યક્તનો આવિષ્કાર પર મુકુલભાઈને એમનું વક્તવ્ય રજૂ કરવા વિનંતી કરું છું. આપણે મુકુલભાઈને સાંભળીએ અને તત્પશ્ચાત આપ સૌને કોઈ પણ પ્રશ્ન હોય એ વિષય સંબંધિત તો આપ પૂછી શકો છો. અંતમાં આપણો પ્રશ્નોત્તરીનો પણ સમય રાખેલ છે. આભાર વર્ષાબેન. ઓમ શ્રી ચિન્મય સદગુરવે નમઃ. આપ સૌને મારા હરિઓમ. આજે આપણે પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના પુસ્તક આત્મવિકાસની માર્ગદર્શિકામાં આવેલ અવ્યક્તનો આવિષ્કાર વિષય ઉપર ચર્ચા કરીશું.
शुरुआत आपणे बे उदाहरणोथी करीशुं। पहेलुं उदाहरण लईशुं एक हाथीनुं। हाथी आपणे जाणीए छीए के महाकाय प्राणी छे, ए जबरदस्त शक्तिशाळी प्राणी छे, हजारो किलो वजन उपाड़ी शके छे, हजारो किलोनी मोटा पत्थर शिलाओ होय तो एने हटावी शके छे, अने महावत एने आखो दिवस आवा काम करावे जेमां ए कोई झाड़ पाड़वानुं काम करावे, एमां पड़ेला लाकड़ा जे हजारो किलो वजन ना होय एनी पासे उपड़ावे। अने आपणे कदाच सांभळ्युं हशे के पास्टमां ज्यारे राजाओ एकबीजा पर चढ़ाई करे, कोई किल्ला उपर चढ़ाई करे, कोई गढ़ उपर चढ़ाई करे, त्यारे एना जे दरवाजा होय ए बंद करी दीधा होय तो एने तोड़वा माटे हाथी ने जाने के कंई एवुं एने इंटॉक्सिकेट करी अने एने ए दरवाजा तरफ दौड़वामां आवे અને જે પોતાના તાકાતથી પોતાના વજનથી એ એવા દરવાજા બી તોડી નાખે। હવે સાંજ પડે જ્યારે આ હાથી આખો દિવસ કામ કરે ત્યારે મહાવત એને સાંજે શું કરે તો કે એની એના જ્યાં બી જે રહેતા હોય ત્યાં આગળ લાવી એને એક ખિલ્લાને એક સાંકળથી બાંધી દે અને હાથીને એમ થાય કે હવે હું આ ખિલ્લા અને સાંકળથી બંધાઈ ગયો છું। જે હાથી આખો દિવસ આટલું વજન આટલા હજારો કિલોનું વજન ઉપાડી શકે હલાવી શકે એ હાથી આવા એક નાના સાંકળ અને ખિલ્લાથી બંધાઈ કઈ રીતે શકે? આપણે સમજી શકીએ છીએ કે મહાવતે એને નાનપણથી જ આવી આદત પાડી હોય। જ્યારે આપણે પેલા ગુજરાતીમાં શબ્દ છે હાથીના બચ્ચાને મદન્યુ કહીએ, એ મદન્યુ જ્યારે એની નાની ઉંમરમાં હોય ત્યારે એની તાકાત ના હોય ત્યારથી એને આવી રીતે સાંકળ અને ખિલ્લાથી બાંધી દેવામાં આવે અને એ જ સાંકળ અને ખિલ્લાથી જેમ જેમ મોટું થતું જાય પણ નાનપણમાં એને ખબર હોય કે મારાથી આ સાંકળ હલતી નથી, એ જ એનું મેન્ટલ કન્ડિશનિંગ જે છે એ ધીરે 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 મોટું બી થઈ જાય અને ગમે તેટલી એની તાકાત હોય, હજારો કિલો વજન હલાવવાની તાકાત હોય પણ તે છતાં બી એ એને એમ સમજે કે હું આ ખિલ્લા અને સાંકળથી બંધિત છું। બીજું ઉદાહરણ આપણે લઈએ રામાયણનું। રામાયણનો ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ છે। આપણે જાણીએ છીએ કે હનુમાનજી જાંબુવાન અને વાનર સેનાને રાજા સુગ્રીવ એવું આદેશ કરે છે કે તમે સીતાજીની શોધમાં દક્ષિણ તરફ જાઓ અને ત્યાં એમની શોધ કરીને આવો। અને જ્યારે આ લોકો ત્યાંથી નીકળતા હોય છે ત્યારે રામને બી ખાસ એવો વિશ્વાસ હોય છે હનુમાનજી પર, એટલા માટે એ પોતાની વીંટી બી એમને આપે છે કે સીતાજીને બતાડજો। હવે આ જે વાનર સેના હનુમાનજી જાંબુવાન બધા ચાલતા ચાલતા જે બી એમના દક્ષિણ તરફ આવતા હતા રામેશ્વર આવી પહોંચે છે અને રામેશ્વર પહોંચ્યા પછી આપણે ખબર છે કે એ બધા વાનરો બધા વિચારમાં પડી જાય છે, મૂંઝવણમાં આવી જાય છે કે આ દરિયા પર જવું કઈ રીતે। હવે બધા અંદર અંદર વિચાર કરે છે, કોઈ કહે છે કે હું 5 યોજનનો કૂદકો મારી શકું, કોઈ કે હું 10 યોજન જઈ શકું, હવે આ તો સેંકડો યોજનનો જો દરિયો હોય તો આને પાર કઈ રીતે જવાય? હનુમાનજી બી હતાશ થઈને બેઠા છે, વિચારો કરે છે કે આ ભગવાનની જે આજ્ઞા છે, રાજાની જે આજ્ઞા છે એનું હવે આ આગળ પાલન કઈ રીતે કરવું, આ કામ કઈ રીતે પાર કરવું? પછી જાંબુવાન, આપણને ખબર છે કે જાંબુવાન એમને આવી અને એમ સમજાવે છે કે હે હનુમાન, તમે જે રીતે વિચારો છો એટલી તમારી સીમિત તાકાત નથી, તમારામાં તો એક જબરદસ્ત શક્તિ છે, અવ્યક્ત શક્તિ રહેલી છે, તો તમે એનો આવિષ્કાર કરો, એને જાણો અને તમે આ દરિયા પાર જઈને આ કામ પૂરું કરો। અને પછી હનુમાનજીને પોતાની એ અવ્યક્ત શક્તિનો આવિષ્કાર થાય છે અને આપણે જાણીએ છીએ કે પછી હનુમાનજી દરિયા પાર જાય છે, ત્યાં જઈને સીતાજીને મળે છે, વિભીષણને મળે છે અને લંકાનું દહન કરીને પાછા આવે છે। આ બંને ઉદાહરણમાં પહેલામાં હાથી અને બીજામાં હનુમાનજી, આ બંનેને પોતામાં રહેલી અવ્યક્ત શક્તિની થી એ લોકો અજાણ છે, એનો એમને પોતાને ખ્યાલ નથી અને બિચારા હાથીની હાલત તો એવી છે કે એને બીજું કોઈ આવીને સમજાવી બી શકે એમ નથી, કારણ કે એની સાથેના બીજા બધા હાથીની બી હાલત આવી જ છે, એ બધાનું મેન્ટલ કન્ડિશનિંગ છે કે આપણાથી આ સાંકળ કે આ ખિલ્લો તોડી અને આપણાથી છૂટા થવાય એવું નથી, આપણે હવે આ લાઈફ ટાઈમ આપણી સિચ્યુએશન આ જ છે અને આપણે આમાં જ બંધાઈને મહાવતની ગુલામી કર્યા કરવાનું છે। બીજામાં હનુમાનજીનું નસીબ એટલે કહેવાય ને આપણે નસીબદાર છે કે એમને સાથે જાંબુવાન જેવી વ્યક્તિ છે જે એમને પોતાનામાં રહેલી અવ્યક્ત શક્તિનો આવિષ્કાર કરવા માટેનું એમને ઇન્ડિકેશન કરે છે, જાણે કે એમને એક ડાયરેક્શન આપે છે કે તમે આ રીતે વિચારો અને પછી તમે એ પ્રમાણે પોતાની પોટેન્શિયલને રિયલાઇઝ કરીને કામ કરો। આપણી બધાની હાલત બી આવી જ છે, આપણે બધા જન્મોજન્મથી, વર્ષો વર્ષથી નહીં પણ જન્મોજન્મથી આપણે આપણા શરીર મન અને બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરી અને જીવવાનું જાણે આપણને એક મેન્ટલ કન્ડિશનિંગ થઈ ગયું છે।
અને શરીર મન અને બુદ્ધિ આપણને કોઈ એમ પૂછે મને કોઈ એમ પૂછે કે તમે કોણ તો હું એમ કહું કે હું મુકુલ પટેલ પણ મારું મેન્ટલ કન્ડિશનિંગ શું છે તો હું મારા શરીર મન અને બુદ્ધિનું જે કોમ્પ્લેક્સ એટલે બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ કોમ્પ્લેક્સ અથવા જે આપણે બીજો વર્ડ છે કે શરીર આદિ સંઘાત એની સાથે મારું આઈડેન્ટિફિકેશન છે એટલે હું એમ સમજુ છું કે હું આ શરીર આદિ સંઘાત અથવા બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ કોમ્પ્લેક્સ છું અને શરીર મન અને બુદ્ધિ આ ત્રણેયના જબરદસ્ત લિમિટેશન્સ છે શરીરનો આપણે વિચાર કરીએ તો શરીરમાં આપણે જે મનુષ્યનું શરીર હોય તો આપણું હાથીનું શરીર નથી એટલે આપણી તાકાત લિમિટેડ છે બીજી બાજુ આપણે ચિત્તાનું શરીર નથી એટલે આપણી ઝડપ લિમિટેડ છે અને શરીરના જે વિકારો જે દર્શાવવામાં આવ્યા છે શાસ્ત્રોમાં કે જન્મે પછી વૃદ્ધિ પામે પછી એની અંદર ચેન્જીસ આવે જેની અંદર પછી રોગ આવે એની ઉંમર વધે એટલે વૃદ્ધ થાય અને છેલ્લે એ મૃત્યુ પામે તો આવા શરીરના જે બધા લિમિટેશન્સ છે એવી જ રીતે મનના બી લિમિટેશન્સ છે આપણને પોતે આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ કે આપણું મન ક્યારેક હાઈ અને લો એટલે કે કોઈ વાર આપણે જબરદસ્ત ખુશ હોઈએ છીએ કોઈ વાર આપણે કંઈક ખૂબ જ આપણે જાણે સૌરોની લાગણી અનુભવીએ આપણે ચિંતાગ્રસ્ત હોઈએ છીએ તો મનના બી અને મનના જે વિકારો કીધા છે કામ ક્રોધ લોભ મોહ માદ માત્સર્ય આ બધા જે મનના જે વિકારો છે એ બી એના લિમિટેશન્સ છે અને બુદ્ધિના બી લિમિટેશન્સ છે એની બી કેપેબિલિટીઝ ગમે તેટલી જબરદસ્ત હોય પણ એના બી લિમિટેશન્સ છે એમાં ઘણી વાર આપણે કોઈ વાર આપણી મનમાં બુદ્ધિમાં ક્લેરિટી હોય છે તો કોઈ વાર આપણને જબરદસ્ત કન્ફ્યુઝન હોય છે તો આજે શરીર મન અને બુદ્ધિ દરેકના લિમિટેશન છે હવે એ ત્રણેયના લિમિટેશન્સ જ્યારે ભેગા થાય એ જે શરીર મન અને બુદ્ધિની જે મર્યાદાઓ જે છે એને આપણે આપણી મર્યાદાઓ માની લીધી છે અને આપણે પેલા હાથીની જેમ એના ગુલામ થઈ એના મર્યાદાઓમાં આપણે બંધિત થઈ ગયા છીએ પણ જો આપણે વિચાર કરીએ તો જેમ જાંબુ અને હનુમાનજીને કંઈક ડાયરેક્શન આપ્યું તો એવી જ રીતે આપણા શાસ્ત્રો અને પૂજ્ય ગુરુદેવ જેવા આચાર્યોએ એ આપણી વહારે આવે છે અને આપણને શીખ આપે છે કે આપણામાં ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ છે અને આપણે એ અવ્યક્ત ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલનો આવિષ્કાર કરવાનો છે કહેવાયું છે કે હ્યુમન્સ આર ક્રાઉન ઓફ ક્રિએશન મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં કે બીજા પક્ષીઓ જેવી યોનિઓમાં જે મુખ્ય તફાવત છે એ સૂક્ષ્મ બુદ્ધિનો છે સટલ ઇન્ટેલેક્ટનો છે એકચ્યુઅલી આપણે વિચાર કરીએ તો મનુષ્યના ત્રણેય એટલે કે બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ શરીર મન અને બુદ્ધિ બીજા બધા પ્રાણીઓ કે પક્ષીઓની યોનિઓ કરતા ખૂબ જ ઇવોલ્વ એટલે કે ઉત્ક્રાંતિ પામેલા છે શરીરનો વિચાર કરીએ તો આપણા આંગણા જે છે એ આપણે કોઈ બી ચીજ પકડવા માટે કઈ બી ટાઈપના જે આપણી મોટર સ્કિલ્સ કહેવાય કે આપણે નાનામાં નાના કામ કરી શકીએ અથવા તો સ્પેશિયલ ટાઈપના કામ જે બીજા પ્રાણીઓ ન કરી શકે જેમ કે આપણે કોઈ વસ્તુ પકડવી અથવા તો જેમ કે આપણે બટન પરોવવા કે કોઈ વસ્તુ પકડી આપણે લખી શકીએ આ બધી જે આપણી સ્પેશિયલ સ્કિલ્સ છે આપણા શરીરની જે સ્પેશિયલ અમુક જે આપણા અંગો જે છે એની આ એક ટાઈપની એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે એવી જ રીતે આપણા પગ જે છે આપણે બે પગ ઉપર ઉભા રહી શકીએ છીએ તો આપણું શરીર આપણે વિચારી શકીએ છીએ કે ખૂબ જ ઇવોલ્વ છે બીજા બધા પ્રાણીઓ કરતાં બીજા બધા પ્રાણીઓમાં જેમ હાથીમાં ગમે તેટલી તાકાત હોઈ શકે પણ બીજા બધા અંગોના જે લિમિટેશન એટલે આપણા જે ઓવરઓલ કોમ્બિનેશન પ્રમાણે આપણે જો કમ્પ્યુટરની ભાષામાં વિચાર કરીએ તો હાર્ડવેર અને સોફ્ટવેર તો મનુષ્યનું જે હાર્ડવેર છે એ ખૂબ જ ઊંડા ક્વોલિટીનું છે એની અંદરના પાર્ટસ બધા સ્પેશિયલ ક્વોલિટીના છે એવી જ રીતે આપણા જે આપણી જે ઇન્દ્રિયો છે મતલબ કે એ કમ્પ્યુટરના હાર્ડવેરના જે સેન્સર્સ બી છે એ બી સ્પેશિયલ ક્વોલિટીના છે અને એનું જે આપણે ઘણી વાર કમ્પ્યુટરના ભાષામાં કહીએ ને કે પ્રોસેસર તો એનું જે પ્રોસેસર બી જે છે આપણું જે મગજ જે છે બ્રેઇન જે છે એ બી ઉમદા ક્વોલિટીનું છે હાર્ડવેરનો આપણે વિચાર કર્યો શરીરની બાબતમાં તો એવી રીતે આપણે જે કમ્પ્યુટરમાં જેમ સોફ્ટવેર આસ્પેક્ટ કહેવાય છે એવી રીતે બધા લેટેસ્ટ વર્ઝનના સોફ્ટવેરનો જેમ આપણે વાત કરીએ એવી રીતે આપણું સોફ્ટવેર એટલે મન અને બુદ્ધિ એ બી આપણા જબરદસ્ત વિકસિત છે મનનો જો આપણે વિચાર કરીએ તો ગુરુદેવે કહ્યું છે કે માઇન્ડ ઇઝ ધ સીટ ઓફ ઇમોશન્સ માઇન્ડ જે છે આપણું મન જે છે એ આપણે ઇમોશન્સ ફિલિંગ આપણી લાગણીઓનો અનુભવ એનાથી થાય છે તો મનુષ્યનું જે મન છે એ ખૂબ જ ઇન્ટેન્સ લાગણીઓ અનુભવવા માટે એ બનેલું છે આપણે જો એક્ઝામ્પલ લઈએ તો આપણે ઘણી વાર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ વગેરેમાં જ્યારે આપણે કોઈ એવા સીન જોતા હોઈએ છીએ કે જેમાં જંગલમાં બધા સિંહ જે હોય એ સમજો કોઈ હરણના શિકાર કરે
અને ત્યારે એ લોકો દોડીને જે બી કોઈ હરણનો જે શિકાર કરે તો ત્યાંનો સીન કેવો, ઓફકોર્સ એ તો થોડું કરુણામય પેલું હોય છે, પણ ત્યાં કેવું હોય કે જે હરણના જે મા બાપ જે છે એ હરણ બી ઓફકોર્સ એ લોકોને બી પોતાની એક લાગણી હોય છે કે એમનું જે બાળક છે એનો આવી રીતે શિકાર થયો છે, પણ થોડી જ વારમાં એ લોકો જેમ કે એ સીન પર ઉભા હોય પણ પછી ધીરે ધીરે થોડા એ લોકો ત્યાંથી ધે કાઇન્ડ ઓફ ગેટ ઓન વિથ લાઈફ અને થોડા વખતમાં એ વસ્તુને ભૂલી અને આગળ વધે છે. પણ આ જ વસ્તુ આપણે સમજી શકીએ કે આપણા કોઈ કુટુંબીજનોમાં જયારે કોઈની ડેથ થાય, કોઈનું મૃત્યુ થાય, તો એની જે શોકની લાગણી હોય છે આપણી ઘણી ઇન્ટેન્સ હોય છે અને એમાંથી બહાર નીકળતા આપણને ઘણી વાર મહિનાઓના મહિના કે વર્ષોના વર્ષો લાગી જાય છે. અને એવી જ રીતે આપણે જો બુદ્ધિનો વિચાર કરીએ તો મનુષ્યની જે બુદ્ધિ છે એ ડેફિનેટલી બીજા બધા પ્રાણીઓ કે બીજી યોનિઓના જે પ્રાણીઓ કે પક્ષીઓ છે એના કરતા આપણી બુદ્ધિ જે છે એ ખૂબ જ એની કેપેસિટી જબરદસ્ત છે. અને જેમ કે પૃથ્વીના પેટાળમાં કે દૂર અંતરિક્ષમાં રહેલી વસ્તુઓનો વિચાર કરી એને એનાલાઇઝ કરી અને એના પર રિસર્ચ કરી શકે છે. અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યની જે સૂક્ષ્મ બુદ્ધિ છે એની સૌથી સ્પેશિયલ ક્વોલિટી છે કે એ સત અને અસત એટલે કે રિયલ અને અનરિયલ અને આત્મા અને અનાત્માનો વિવેક એટલે કે ડિસ્ક્રિમિનેશન કરી શકે છે. અને મનુષ્યના આ જે બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ એટલે કે શરીર મન અને બુદ્ધિની જે કેપેબિલિટીઝ જે છે એનું જ પરિણામ છે કે આપણે જેમ કે આપણે ઘણી બધી વસ્તુ એવા ટાસ્ક કરી શકીએ છીએ જે બીજા પ્રાણીઓ કે પક્ષીઓ નથી કરી શકતા. આપણે લખી વાંચી શકીએ છીએ, આપણે અલગ રીતે આપણી લેંગ્વેજીસને ડેવલપ કરી આપણે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ, અને જેમ કે કમ્પ્યુટર જેવા યંત્રો બનાવી આપણે. અને બીજું ખાસ તો અત્યારે આપણે વિચાર કરીએ કે આજે જેમ આપણે અત્યારે જે બહારની જે વાતાવરણ સિચ્યુએશન એવી છે કે જેમાં આપણે રૂબરૂમાં મળી નથી શકતા, પણ આપણે કમ્પ્યુટર દ્વારા અને આવી ઝૂમ મીટિંગ દ્વારા આપણે આવા ટોક છે કે આવા ક્લાસીસ કોર્સીસ અને સત્સંગ આપણે ઝૂમ પર આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. મુનિઓ કહે છે કે મનુષ્યોની આ ક્ષમતા એટલે કે કેપેબિલિટીઝ અને રિસોર્સિસ જે છે એના દ્વારા એ મનુષ્ય જીવનનું ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રોમાં સૂચવાયું છે કે મનુષ્ય જીવનનું ઉત્તમ ધ્યેય જે છે, પરમ લક્ષ્ય જે છે, એ આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર છે. આપણે આપણા જીવન દરમિયાન ગમે તેટલા એમ્સ અને એમ્બિશન્સ આપણે રાખીએ અને એને અચીવ બી કરીએ, ગમે તેટલું તમે અચીવ કરો પણ એમાં તમને અતૃપ્તતા જ રહી જાય છે, એકદમ પરમ તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. પણ જો આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય એ સ્થિતિને પામ્યા પછી કાંઈ બી મેળવવાનું કે કાંઈ બી કરવાનું વિશેષ રહેતું નથી. અને એ જે આત્મ સ્વરૂપ જે છે એ સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. સત એટલે એટર્નલ એક્ઝિસ્ટન્સ, ચિત એટલે સુપ્રીમ કોન્શિયસનેસ અને આનંદ એટલે એબ્સોલ્યુટ બ્લિસ. તો જ્યારે આવા ઇન્ફાઇનાઇટ સ્વરૂપનો આપણે સાક્ષાત્કાર કરીએ ત્યારે શરીર મન અને બુદ્ધિની જે મર્યાદાઓ જે છે એના તાદાત્મ્યથી જે આપણે મર્યાદિત ભાવ અનુભવીએ છીએ, ફાઇનિટ્યુડ અનુભવીએ છીએ, એનો છુટકારો થાય છે અને એ જ ખરા અર્થમાં અવ્યક્તનો આવિષ્કાર છે. પણ પ્રશ્ન એ છે કે આ આવિષ્કાર આપણે કરવો કઈ રીતે? તો શાસ્ત્રો આ આવિષ્કારને પામવા માટે એક આગવી જીવન પદ્ધતિ એટલે કે લાઇફસ્ટાઈલનો નિર્દેશ કરે છે. જીવનમાં બે પ્રકારના માર્ગ હોય છે, પ્રેય માર્ગ અને શ્રેય માર્ગ. આ શ્રેય અને પ્રેયનો જે કોન્સેપ્ટ છે એ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સરસ રીતે વર્ણવવામાં આવેલો છે. વિવિધ ઉપનિષદોમાં, ભગવદ્ ગીતા વગેરેમાં આનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રેયનો જે માર્ગ છે જેને આપણે કહીએ પાથ ઓફ પ્લેઝન્ટ, જે આકર્ષક લાગે છે અને જે તમને તરત જ પ્રાપ્ત થાય એવું લાગે છે, તરત જ રિઝલ્ટ બી એનું મળે છે, પણ લાંબા ગાળે એ નુકસાનકારક હોય છે. બીજી તરફ શ્રેયનો જે માર્ગ છે એને પાથ ઓફ ગુડ કહેવાય છે. શરૂઆતમાં ડિફિકલ્ટ લાગે, કષ્ટદાયક લાગે, ખૂબ મહેનત લાગે, એમાં ખૂબ ધીરજ જોઈએ, પણ લોંગ લાસ્ટિંગ એના બેનિફિટ્સ છે. એનું જે આપણે જે ફળ પ્રાપ્ત થાય છે એ લાંબા ગાળે આપણને એના બેનિફિટ એનો આનંદ આપણને રહે છે. ઉપનિષદો કહે છે કે મંદ બુદ્ધિવાળા જે હોય એ પ્રેયને પકડે અને ધીર બુદ્ધિવાળા જે હોય એ શ્રેયને પકડે. એકદમ નાના બાળકના જો શબ્દોમાં આપણે કહીએ તો પ્રેય એટલે એવું કે જેમાં પહેલા મજા મજા અને પછી સજા સજા થાય, અને
બીજી તરફ શ્રેય એને કહેવાય કે જેમાં પહેલા સજા હોય પણ પછી મજા જ મજા હોય. એક એક્ઝામ્પલ આપણે જોઈશું કે જેમાં બોર અને નારિયેળનું આપણે એક્ઝામ્પલ લઈએ. બોર એવા હોય કે જે દેખાવમાં બી આકર્ષક હોય, બોરનું ઝાડ કે જે હોય, બોરડી જે કહેવાય, એ બી એવા એવી રીતનું હોય કે બોરના તમે જે બોર જે હોય એને ઇઝીલી આપણે તોડી શકીએ. બીજી તરફ બોરને ખાવાનું બી ઇઝી છે અને બોરને જેવો તમે એનો સ્વાદ લો કે તરત જ તમને એની મીઠાશ ને બધું અનુભવ થાય. પણ એનો એક પ્રોબ્લેમ એવો છે કે બોરનો જો દાણો આપણે જોઈએ તો બોરના દાણામાં લગભગ 80% વોલ્યુમ જે છે એ એના ઠળિયાનું છે. ખરેખર જે ખાવાનો ભાગ તો ઉપરની છાલ જ છે, એટલે જેવું તમે ઉપરની છાલ નીકળી જાય પછી ઠળિયો વધે. અને તમે જો એવું વિચાર્યું હોય કે આખો બોરનો દાણો જે છે કેટલો સરસ છે અને હું આખો દાણો જ ખાઈ જાઉં અને જો મોઢામાં મૂકી દીધો અને જોરથી દબાવી દીધો તો એ જે એનો ઠળિયો હોય એ તમારો દાંત તોડી નાખે. આ રહી પ્રે જેવી વાત. હવે આપણે વિચાર કરીએ કે નારિયેળ જે હોય એ લગભગ 500 ફૂટ ઊંચા ઝાડ ઉપર ઉગે, એને મેળવવા માટે મહેનત લાગે, જોખમ લેવું પડે, ઉપર ચડી ખૂબ જ ધીરજ રાખી એને નીચે ઉતારવું પડે. અચ્છા, નીચે ઉતાર્યા પછી બી તરત જ એનો પ્રાપ્તિ નથી થતી, એને પાછું આપણે ઉપરનું જે લેયર હોય એને છોલવું પડે, એનું જે ઉપર એનું જે કવચ હોય એને તોડી પછી તમને અંદર જે છે મીઠું પાણી અને મીઠી મલાઈની પ્રાપ્તિ થાય. આને શ્રેય કહેવાય. મહેનત લાગે પણ અલ્ટિમેટલી, અને નારિયેળનો આપણે વિચાર કરીએ તો એનું જે વોલ્યુમ હોય ઓલમોસ્ટ એનું 80-90% જે અંદરનો ભાગ જે છે એ ખરેખર આપણા જે યુટિલાઇઝ કરવા લાયક હોય, જે ઠંડુ મસ્ત મીઠું પાણી હોય અને એમાં અંદર મીઠી મલાઈ હોય. અને જો આપણે અનંત આનંદ રૂપી આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો આપણા માટે ઓપ્શન છે, એના માર્ગે જ આગળ વધવું પડે. દેર ઇઝ નો અધર ઓપ્શન એન્ડ દેર ઇઝ નો શોર્ટકટ મેથડ. અને આના માટે આપણે આપણી જીવન પદ્ધતિ અને વિચાર પદ્ધતિમાં બદલાવ લાવવા પડે. પૂજ્ય ગુરુજી એવું કહે છે, યુ ચેન્જ એન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ યુ વિલ ચેન્જ. અને આ જે ચેન્જ જે આપણે વાત કરી રહ્યા છીએ એ આપણા એટીટ્યુડ અને પ્રાયોરિટીઝમાં લાવવાનો છે. સવાલ એ છે કે આપણે પહેલા જે શબ્દ કહ્યો કે હ્યુમન્સ આર ક્રાઉન ઓફ ક્રિએશન, તો શું આપણે ક્રાઉન ઓફ ક્રિએશન કહેવાઈ શકીએ એવા ટાઈપનું આપણું જીવન હોય છે, કે પછી પશુવત શારીરિક પ્રાયોરિટીઝ અને ઇમ્પલ્સિસ વાળું જીવન આપણે જીવીએ છીએ? સો વોટ આર અવર પ્રાયોરિટીઝ? એક ઉદાહરણ લઈશું. એક કોલેજમાં પિકનિક અનાઉન્સ થાય છે, બધા એકદમ એક્સાઇટેડ છે અને જેવું આ અનાઉન્સમેન્ટ થાય એટલે અલગ અલગ વિદ્યાર્થી એટલે કે અલગ અલગ સ્ટુડન્ટ્સ અલગ અલગ પ્રતિક્રિયા કરે છે, રિએક્શન આપે છે. અને આ જે પ્રતિક્રિયા કેવી હોય તો જેવી જેની પ્રાયોરિટી હોય એવી એની પ્રતિક્રિયા હોય. કેવી રીતે આપણે સમજીએ કે શારીરિક પ્રાયોરિટી જેની હોય એ લોકો શું વિચારે કે શું રિએક્શન આપે કે ભાઈ આપણે જ્યાં જઈએ છીએ ત્યાં ખાવાનું કેવું મળશે, કે ટ્રાવેલિંગમાં ખાવાનું કેવું મળશે, કેવી જગ્યાએ આપણને રહેવા મળશે, એકોમોડેશન કમ્ફર્ટેબલ હશે કે નહીં. અને આપણે ગુજરાતીઓ માટે તો ખાસ કહેવાય છે કે આપણને ખાવા પીવાનું બધું બરાબર પ્રોપર જોઈએ. આપણા બધા પહેલા જ પ્રશ્નો ચાલુ થઈ જાય કે ભાઈ આપણે કહ્યું ને રોટલી દાળ ભાત શાક મળશે કે નહીં મળે, કે પછી ખાલી ઇડલી ઢોસા ખાઈને કામ ચલાવવું પડશે. મને યાદ છે કે નાના હતા ત્યારે રાજ ટ્રાવેલ કરીને એક કંપની હતી, ટુરિઝમની ટૂર કંપની હતી, અને યુરોપની જે ટૂર લઈ જાય એની એડવર્ટાઇઝમેન્ટમાં એ લોકો લખતા હતા કે પેરિસમાં પાતરા ખવડાવીશું અને રોમમાં રસપુરી ખવડાવશું. એટલે આપણા ગુજરાતીઓને આપણે કહેવાય છે કે જો આપણે ચંદ્ર પર બી છીએ ને તો આપણે થેપલા ભરીને લઈ જઈએ. આ તો એક ખાલી હસવાની વાત છે. અને જો હિમાલયમાં આપણે જઈએ, કોઈ ઊંચા જે કહેવાય ને હાઈ અલ્ટિટ્યુડ એરિયામાં જઈએ અને પછી ત્યાં આપણે કોઈ જગ્યાએ ટ્રેકિંગ કે કોઈ આ ચારધામ જેવા ક્યાંક જતા હોઈએ અને આપણે જો ત્યાંના જે ઓર્ગેનાઇઝર હોય કે ગાઈડને પૂછીએ કે ભાઈ ખાને મેં ક્યાં મળવા વાલા હે, તો એના શબ્દ શું હોય કે ભાઈ દેખો સાહેબ સુબહ આપકો નાસ્તે મેં આલુ મિલેગા, દોપહેર મેં લંચ મેં આપકો બટાટા મિલેગા, ઓર શામ કો ડિનર મેં આપકો પોટેટો મિલેગા. એટલે વસ્તુ કેવી હોય કે એ જે લેવલ હોય એ અલ્ટિટ્યુડ ઉપર ત્યાં આગળ બીજું કાંઈ મળે નહીં, બટાટા જ મળવાના હોય. અને એ અલ્ટિટ્યુડ ઉપર એને જે રાંધવાની કે જે કુકરમાં કે જેમાં બી ચડાવવાની પ્રક્રિયા જે હોય એના લો પ્રેશરના લીધે આવી જ વસ્તુ તમે પકવી શકો. એટલે બેઝિકલી શું છે કે જે લોકોની
શારીરિક પ્રાયોરિટી હોય એમને તરત જ આવા બધા વિચાર આવે કે ખાવાનું શું મળશે, રહેવાનું કેવું હશે, એ બધા એમના પોઈન્ટ આવી જાય. અચ્છા, બીજી જે માનસિક પ્રાયોરિટી વાળા જે હોય, ઇમોશનલ પ્રાયોરિટી વાળા જે લોકો હોય, એમના પ્રશ્નો શું હોય કે સાથે કોણ આવશે, કયા સ્ટાન્ડર્ડ વાળા લોકો જઈ રહ્યા છે, ટ્રાવેલિંગમાં ગ્રુપ કેવી રીતનું બનશે, રહેવા માટે રૂમ પાર્ટનર કોણ હશે, અચ્છા જો આ પિકનિક કર્યા પછી જો કઈ પ્રોજેક્ટ સબમિટ કરવાનો હશે તો એમાં મારું પાર્ટનર કોણ હશે. કારણ કે એમને આ બધા જે ઇમોશનલ જે પ્રાયોરિટી હોય કે સાથે કોણ છે, એ બધાની અંદર એમની સાથે કમ્ફર્ટ ને બધી ફીલ થતી હોય, એવા મિત્રો કે એવા એમના ફ્રેન્ડ જે હોય સાથે હોય તો એમને મજા આવે. બૌદ્ધિક પ્રાયોરિટી વાળા લોકો શું વિચારે કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં આપણને શું જોવા મળશે, શું નવું શીખવા મળશે, આપણે એમાંથી જિંદગી માટે આપણે શું નવું શીખીને આવશું, એટલે એની પ્રાયોરિટી એ રીતની હોય. હવે આપણે વિચારવું જોઈએ કે આપણી આની અંદર આપણે કઈ કેટેગરીમાં છીએ અને ખરેખર આપણે કયા કેટેગરીમાં હોવું જોઈએ. ઓબ્વિયસ છે કે શારીરિક પ્રાયોરિટી જે છે એ સૌથી નિમ્ન એટલે કે નીચી કક્ષાની એક નીચલા સ્તરની એ વાત છે. એનાથી જેમ ઉપર આવો તો માનસિક પ્રાયોરિટીમાં અવાય, અને એનાથી ઉપર આવો તો બૌદ્ધિક પ્રાયોરિટીમાં આપણે આવીએ. અને આપણે વિચારી શકીએ કે જે લોકોની બૌદ્ધિક પ્રાયોરિટી હોય એમને, જેમ એક એક્ઝામ્પલ લઈએ કે જે આપણા ફ્રીડમ ફાઈટર્સ હોય, ભગતસિંહનું એક્ઝામ્પલ લઈએ, તો એમને કેવું હોય કે એક બૌદ્ધિક આદર્શ હોય કે એમને દેશ માટે જાન આપી દેવો હોય, દેશને આઝાદી અપાવવી હોય, દેશના માટે એ લોકો કંઈ બી કરવા તૈયાર હોય, એમના માટે શારીરિક માનસિક પ્રાયોરિટીની કોઈ જ એમના માટે ગૌણ છે. એમને જબરદસ્ત શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવે કે એમને માનસિક રીતે, જેમ કે એ લોકોને કાળા પાણીની સજા થાય, કુટુંબથી દૂર, બધું ગમે તે એ લોકો સહન કરી લે, શારીરિક માનસિક એમને કાંઈ ફરક ના પડે, કારણ કે એમની બૌદ્ધિક પ્રાયોરિટી છે. તો શાસ્ત્રો આપણને એક રોડમેપ આપે છે. રોડમેપ એટલે કેવું કે આપણે જ્યાં બી આપણો હોઈએ ત્યાંથી ડેસ્ટિનેશન ઉપર કઈ રીતે પહોંચી શકાય, તો એ રોડમેપ બહુ ઓબ્વિયસલી આપણને શાસ્ત્રો કહે છે કે તમે જે શારીરિક પ્રાયોરિટી છે એમાંથી આગળ નીકળી તમે માનસિક તરફ જાઓ, અને માનસિક પ્રાયોરિટીથી બી આગળ વધી તમે બૌદ્ધિક પ્રાયોરિટી તરફ આવો, અને અલ્ટિમેટલી છેલ્લે આધ્યાત્મિક પ્રાયોરિટી એટલે કે આત્મ સ્વરૂપના સાક્ષાત્કારનું જીવન અથવા એની પ્રાયોરિટી રાખી અને તમે જીવન જીવો. જેમ જેમ આપણું ફોકસ હાયર એટલે કે મોટી કે ઉપરની વસ્તુ તરફ થતું જાય, એમ એમ આપણું ફોકસ જે છે નાની વસ્તુ અથવા તો નીચલી વસ્તુ તરફથી હટતું જાય. સિમ્પલ એક્ઝામ્પલ છે કે નાનું બાળક હોય તો એને ઢીંગલા ઢીંગલી કે બલૂનથી રમવાનું ગમે, થોડા મોટા થાય એટલે ગિલ્લી ડંડા કે ક્રિકેટની વાત આવે, અને હવે તો સૌ મોટાને આપણને ખબર છે કે મોબાઈલ ફોન અને કમ્પ્યુટરનું જ એમાં એમને આનંદ આવે. તો નાનું બાળક જે છે એ જેમ મોટું થઈ જાય પછી એને કંઈ બલૂન અને ઢીંગલા ઢીંગલીની આવશ્યકતા કે એની કોઈ બી જાતની એની એટ્રેક્શન ફોકસ એનું રહેતું નથી. તો આપણે બીજી રીતે એક એક્ઝામ્પલ લઈશું કે હાયર ફોકસ અને હાયર પર્પઝ જો હોય તો એનાથી આપણા જીવનમાં કેવો ફરક આવે. આપણે જો એક નોર્મલ રૂટીન દિવસે જો આપણે ઓફિસ જતા હોઈએ, આપણી ગાડીમાં આપણે જતા હોઈએ, આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ, અને ખાસ કંઈ એ દિવસે કોઈ સ્પેશિયલ પર્પઝ કે પ્રાયોરિટી નથી, ઇટ્સ અ રૂટીન ડે ઇન અવર લાઈફ, તો સપોઝ આપણે કોઈ સિગ્નલ આગળ એવી સિચ્યુએશન થાય કે કોઈ સ્કૂટર વાળો આપણી ગાડીને જરાક લગાવી દે, ઘસી દે, તો આપણે રિએક્શન કેવો હોય? તો એ દિવસે આપણે શું થાય કે આવું કંઈક થાય એટલે આપણે તરત જ ડિસ્ટર્બ થઈ જઈએ, જબરદસ્ત બૂમાબૂમ કરવા માંડીએ, થોડી કદાચ ગરમાગરમી બી થાય, અને સિચ્યુએશન કદાચ એવી બી થઈ શકે કે થોડી હાથાપાઈ કે જરા ઝપાઝપી બી થઈ જાય. પણ હવે એ જ સમજો આપણે એવો વિચાર કરીએ કે આપણા સમજો દીકરા કે દીકરી અમેરિકાથી આવી રહ્યા છે, ઘણા વર્ષોથી ત્યાં છે, ભણવા ગયા છે કે લગ્ન થઈ ગયા છે, અને ઘણા વર્ષ પછી એ અહીંયા આવે છે, અને આપણને એવો મેસેજ બી છે, આપણે ચેક કર્યું ફ્લાઇટનું સ્ટેટસ કે ભાઈ અર્લી અરાઈવલ છે, એટલે આપણે ઓલરેડી થોડા મોડા તો છીએ, અને સમજો આપણે આવી રીતે એમને લેવા નીકળ્યા છીએ, અને એ જ સિચ્યુએશન થાય કે સિગ્નલ ઉપર સમજો કોઈ ગાડી, આપણી જે ગાડી છે એને કોઈ સ્કૂટર વાળો ઘસી દે, અને એ જ સિચ્યુએશનમાં આપણે શું વિચાર કરીએ કે ભાઈ આપણે ઓલરેડી મોડા છીએ, એરપોર્ટ જઈ આપણે દીકરો કે દીકરીને આપણે લેવાના છે, આ નાનો ઘસરકો કાંઈ ફરક નથી પડતો, ચલો આપણે આગળ વધો અને સીધા એરપોર્ટ પહોંચો. એટલે આમ જ આપણે જો વિચાર કરીએ કે આપણા જીવનમાં બી જો આપણું ફોકસ અને આપણા પ્રાયોરિટી અને હાયર પર્પઝ વાળું જો આપણું જીવન બને, તો તરત જ આપણા જીવનમાં નાની મોટી ઘટનાઓ અને નાની મોટી જો આવી બધી કોઈ ડિસ્ટર્બ કરે એવી વસ્તુ કંઈ થાય તો આપણે જરા બી અપસેટ નહીં થઈએ, અને આપણે આપણા જીવનમાં સમત્વ જાળવી શકીશું અને આપણા લક્ષ્ય તરફ આગળ વધતા રહી શકીશું.
सौना जीवन में अप्स एंड डाउन्स तो आवे ज छे, कारण के कर्मना सिद्धांत प्रमाण जो प्रारब्ध हो प्रमाण अपना जीवन में कहीं ने कहीं चढ़ती पड़ती आवे ज छे, कहीं ने कहीं सारा माटा प्रसंगों थाय छे, पण एना वच्चे भी जो आपणो हायर पर्पज के हायर विजन ए टाइपनी प्रायोरिटी वालू जो आपणो जीवन हो तो आपणे समत्व जाळवी शकीए छे अने आपणे आगळ वधी शकीए छे। आपणे वारंवार कह्युं કે મનુષ્ય યોનિની જે યુનિક કેરેક્ટરિસ્ટિક છે એ છે એની સૂક્ષ્મ બુદ્ધિ। પૂજ્ય ગુરુદેવ કહે છે કે વોટ યુ મીટ ઇન લાઈફ ઇઝ ડેસ્ટિની, બટ હાઉ યુ મીટ વોટ યુ મીટ ઇન લાઈફ ઇઝ યોર સેલ્ફ એફર્ટ। એટલે કે આપણે જો એને ટ્રાન્સલેશન કરીને વિચાર કરીએ તો વોટ યુ મીટ ઇન લાઈફ ઇઝ ડેસ્ટિની, એટલે આપણી સાથે જે કંઈ ઘટના બને છે, જે કાંઈ આપણી સાથે વ્યક્તિ વસ્તુઓ જે કાંઈ આપણને અવેલેબલ છે, આ બધું પ્રારબ્ધ એટલે કે આપણા ડેસ્ટિની પ્રમાણે થાય છે। પણ ઇન ધ ગિવન સિચ્યુએશન, ઇન ધ ગિવન સર્કમસ્ટન્સીસ, આપણે એ જે આપણું પ્રારબ્ધવત આપણને જે કાંઈ પ્રાપ્ત થયું છે એનાથી આપણે આગળ ભવિષ્યને કેવી રીતે સુધારી શકીએ કે એમાં કેવી રીતે પોઝિટિવ બદલાવ લાવી શકીએ, એ જે આપણે કરી શકીએ એ આપણો પુરુષાર્થ છે। પ્રારબ્ધવત જે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રાપ્ત થાય એમાંથી માર્ગ કાઢી અને ભવિષ્યને ઉજળું એટલે કે બહેતર બનાવવા માટે પુરુષાર્થ કરવા માટે મનુષ્ય સમર્થ છે। આ પુરુષાર્થનો મૂળ આધાર જે છે એ મનુષ્યની બુદ્ધિ અને એના વલણ ઉપર આધાર રાખે છે। આપણે જો બીજા શબ્દોમાં કહીએ તો ઓલધો મોસ્ટ આર ઇન્ટેલિજન્ટ બટ ઓનલી ફ્યુ આર વાઇઝ, બુદ્ધિશાળી ઘણા હોય પણ ડાયા થોડાક જ હોય છે। હું એક એક્ઝામ્પલ આપીશ કે અમે અમારો પોતાનો વ્યવસાય બિલ્ડર ડેવલપરનો વ્યવસાય છે અને મુંબઈમાં જે આજકાલ જે બધી ઓપન લેન્ડ ખૂબ જ ઓછી છે એટલા માટે રીડેવલપમેન્ટના કોન્સેપ્ટ ખૂબ જ ચાલે છે। રીડેવલપમેન્ટમાં બી કેવું હોય કે એક તરફ જૂના બનેલા મકાનો એટલે કોઓપરેટિવ સોસાયટીઝના રીડેવલપમેન્ટ થતા હોય જ્યાં આપણે સમજીએ સો કોલ્ડ થોડા ભણેલા ગણેલા લોકો રહેતા હોય, અને બીજી તરફ સ્લમ રીડેવલપમેન્ટ એટલે કે ઝુંપડપટ્ટીનું જે પુનર્વસન કરવામાં આવે એ રીડેવલપમેન્ટ થતા હોય, જ્યાં બિચારા થોડા નીચલા વર્ગના આપણે કહેવાય કે ભાઈ ઇકોનોમિકલી જે થોડા જે ચેલેન્જ લોકો હોય એ લોકો ત્યાં રહેતા હોય। હવે અમારા સિમ્પલ અનુભવ કેવા હોય છે કે જે આ જે સો કોલ્ડ ભણેલા ગણેલા જે કોઓપરેટિવ સોસાયટીના લોકો હોય એમને આ જે રીડેવલપમેન્ટના પ્રોસેસમાં વર્ષોના વર્ષો લાગે છે, એમાં અંદર અંદર જબરદસ્ત એ લોકોની બધી ચાલાકી ભરી આર્ગ્યુમેન્ટો હોય, એમને પાછું એમ થતું હોય કે આમાં અમને તો ફ્લેટ મળવાના છે પણ બીજા કેટલા લાભ મળી શકે, આમાં બિલ્ડરને કેટલો લાભ થવાનો છે, આપણે આની અંદર કેમ કરવું જોઈએ, આપણે આ રીતનો લાભ કેમ લેવાય, આમ કેમ ના કરાય, અને વર્ષોના વર્ષો સુધી એમની મિટિંગો જ ચાલ્યા કરતી હોય છે। જ્યારે બીજી તરફ જે સો કોલ્ડ આપણે વિચારીએ કે જે સ્લમમાં રહેવાવાળા લોકો હોય છે એમનું ખરેખર ડાપણ એટલું સિમ્પલ હોય છે કે એ એક જ પ્રશ્ન પૂછતા હોય છે કે હમકો એ ઝૂંપડે કી જગે 300 ફીટ વાલા ફ્લેટ મિલેગા ના, બસ હમકો ઓર કુછ નહીં ચાહીએ, હમકો ઓર કુછ સોચના નહીં હૈ, આપ આગે બઢો, હમકો આપ પે ભરોસા હૈ। અને અમારા પોતાના અનુભવો એવા છે કે અમારા કોઈ પ્રોજેક્ટ છે કે જે પેલા કોઓપરેટિવ સોસાયટી વાળા પ્રોજેક્ટ વર્ષોથી હજી તો ખાલી એનામાં ચર્ચાઓ ચાલે છે, આગળ કઈ વધતું નથી, જ્યારે બીજી તરફ એ જ 2-3 વર્ષમાં જે ઝૂંપડપટ્ટીનું રીડેવલપમેન્ટ કરવાનું હોય એ પ્રોજેક્ટ બી પૂરા થઈ જાય છે અને પેલા લોકોને એમનું નવું ઘર બી મળી જાય છે અને બિચારા ખુશ થઈ જાય। આમ વિચાર કરીએ તો જ્યારે માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો એટલે કે બુદ્ધિશાળી લોકો જો ભેગા થાય ને ત્યારે એમની પોતાની વાતો, પોતાની જાણે કે પોતાના ઈગો અને પોતાની આર્ગ્યુમેન્ટ વગેરેથી એ લોકો વિવાદ ઉભો કરે છે, વિવાદ એટલે કે કોન્ટ્રોવર્સી અને કોન્ફ્લિક્ટ ઉભા કરે છે। આપણે ટીવી ચેનલો કેટલી જોઈએ છે, આપણે કોઈનું નામ નથી લેવું, પણ એમાં આવતી બધી ડિબેટો હોય અને ડિબેટમાં જબરદસ્ત જોર જોરથી લોકો ચર્ચા કરે, એકબીજાને જાણે બસ ગાળો ભાંડવાનું બાકી રાખે, અને ઘણા લોકો એવા હોય છે કે એમને આવી ડિબેટો જોવી ગમે છે, જમવાના ટાઈમે ખાસ બેસી જાય, આપણને તો એમ થાય કે આ એટલું બધું ડિસ્ટર્બન્સ, આપણું માઇન્ડ એટલું એજિટેટ થઈ જાય એવું હોય કે આને જોઈને શું કામ છે, કંઈક બેઝિકલી એમાંથી ઇન્ફોર્મેશન તરીકે આપણે જાણવા માટે બરાબર છે, બાકી નહીંતર આ બધી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિબેટો જે હોય આપણને એમ થાય કે લોકો આર્ગ્યુમેન્ટ કરી કરી અને થાકી જાય। જ્યારે બીજી તરફ જો વાઇઝ એટલે કે ડાહ્યા લોકો ભેગા થાય ત્યારે વિવાદ નહીં પણ સંવાદ જ સર્જાતો હોય છે, સંવાદ એટલે ખરેખર અર્થમાં ડાયલોગ કહેવાય અને જેમાંથી કંઈ ફ્રુટફુલ પરિણામ આવે છે। હાલમાં જ મને
કઈક ઇન્ટેલિજન્સ અને વિઝડમ ને કમ્પેર કરતા કઈક કોર્સ મારા નજરમાં આવ્યા, હું જસ્ટ એમાંના થોડાનો ઉલ્લેખ કરીશ. ખરેખર જાણવા અને આપણે સાંભળવા જેવી વસ્તુ છે. ઇન્ટેલિજન્સ લીડ્સ ટુ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ વેરેઝ ધ વિઝડમ લીડ્સ ટુ સેટલમેન્ટ. જે આપણે ઉપર કહ્યું એમ, ઇન્ટેલિજન્સ લીડ્સ યુ એન્ડ વિઝડમ ગાઈડ્સ યુ. એન ઇન્ટેલિજન્ટ મેન ઓર વુમન understands what is said, but a wise man or woman not only understands what is said but also understands what is not said. ama kharekar mahatvanu su hoy che ke ghani var je nathi kevama aavyu ene samajvu e dapan che. apne ghani var koi mota sant ni pase jaiye to tyan gan kharekar e je bolta na bhi hoy e je silence bhi je tyanu hoy e apne ghanu badhu sikvi jaye che. એમાંથી જ આપણે ઘણી વસ્તુ સમજવાની હોય છે. ઘણી વાર કહેવામાં આવે છે કે ન બોલવામાં નવ ગુણ. જ્યારે કોઈ વ્યક્તિ ન બોલે એ સમજવું એ જ ખરેખર ડાપણ છે. એ શું કહેવા માંગે છે એ સમજવું એ ડાપણ છે. એન્ડ ઇન્ટેલિજન્ટ મેન સ્પીક્સ વેન હી હેઝ ટુ સે સમથિંગ. શબ્દો બરાબર જોજો. એન્ડ ઇન્ટેલિજન્ટ મેન સ્પીક્સ વેન હી હેઝ ટુ સે સમથિંગ, બટ અ વાઇઝ મેન સ્પીક્સ વેન હી હેઝ સમથિંગ ટુ સે. એટલે ઘણી વાર એમને વ્યર્થ બોલ્યા કરવું એ બી ડાપણ નથી. બહુ સમજી વિચારીને જ્યારે જરૂરત હોય ત્યારે બોલવું એ ડાપણ છે. એન ઇન્ટેલિજન્ટ મેન સીઝ એવરીથિંગ એઝ રિલેટિવ, વેર એઝ અ વાઇઝ મેન સીઝ એવરીથિંગ એઝ રિલેટેડ. ઇન્ટેલિજન્સ વાળા જે હોય એ રિલેટિવ વિચારે, જ્યારે વાઇઝ જે હોય એ રિલેટેડ વિચારે. અને એટલે જ ઇન્ટેલિજન્સ વાળા જ્યારે રિલેટિવ વિચારે ત્યારે કમ્પેરિઝન અને કોમ્પિટિશન ઊભી થાય. જ્યારે વાઇઝ જે એટલે કે ડાયો માણસ જે છે એ રિલેટેડ એટલે કે એમાં કોમન શું છે એકની ભાવનાથી વિચારે, એટલે એનામાં સહકારની ભાવના ઊભી થાય. કોમ્પિટિશન નહીં પણ સહકારની ભાવના ઊભી થાય. ઇન્ટેલિજન્સ ઇઝ હોલ્ડિંગ ઓન, વેર એઝ વિઝડમ ઇઝ ટુ લેટ ગો. જીવનમાં આપણે ઘણી વાર વિચાર કરીએ કે આપણે આસક્તિથી અમુક વસ્તુઓ એવી પકડી રાખીએ છીએ, ઘણી વાર રિલેશનશીપ્સમાં બિઝનેસમાં. તો ઇન્ટેલિજન્સ જે છે એ તમને વસ્તુને પકડી રાખે, એટલે હોલ્ડિંગ ઓન વાળી એમાં ટેન્ડન્સી હોય છે. જ્યારે વાઇઝ એટલે વિઝડમ જે હોય એ ખરેખર દેટ લેટ્સ યુ ગો. કારણ કે અનાસક્તિથી તમે જ્યારે કોઈ વસ્તુને છોડી દો એમાં જ ઘણી વાર શ્રેય સમાયેલું હોય છે. ઇન્ટેલિજન્સ ઇઝ પરસ્યુટ ઓફ નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ઇટ ટાયર્સ ધ સીકર, વેર એઝ વિઝડમ ઇઝ પરસ્યુટ ઓફ ટ્રુથ એન્ડ ઇટ ઇન્સ્પાયર્સ ધ સીકર. ડાપણ જે છે એ વડીલોની શીખ અને સંસ્કાર, જીવનના અનુભવો ને વિવેકપૂર્ણ એનાલાઇઝ કરવાથી અને પૂજ્ય ગુરુદેવ જેવા ગુરુના બોધથી આવે છે. વડીલો આપણને નાનપણમાં સંસ્કારનું સિંચન કરે છે, આપણને સમજાવે છે અને આપણે કાંઈ ખોટું કરીએ તો આપણને શિક્ષા પણ કરે છે. અને જીવનના અનુભવોનું આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરીએ. આપણે અત્યારે જે એક્ઝામ્પલ લીધું કે ઓફિસ જતા છો, સમજો ગાડીનો નાનો એક્સિડન્ટ થાય અને આપણે એકદમ એજિટેટ થઈ જઈએ, ડિસ્ટર્બ થઈ જઈએ, બૂમાબૂમ કરીએ, પણ જો આપણે શાંતિથી વિચાર કરીએ કે જે થવાનું હતું એ થઈ ગયું અને ઠીક છે, થોડું કદાચ આપણને મનમાં જરાક એવું ડિસ્ટર્બન્સ થાય પણ આગળ વધવામાં જ ડાપણ છે, એવું આપણે પોતાના લાઈફના જે અનુભવોને જો આપણે એનાલાઇઝ કરીએ, વિવેકપૂર્ણ ઇન્ટ્રોસ્પેક્શન કરીએ તો આપણામાં ઓટોમેટિક ડાપણ આવે છે. અને પૂજ્ય ગુરુદેવ જેવા જે સંતો, જે આપણા આચાર્યો હોય, એ જ્યારે આપણને બધું શીખવાડે, ઘણી વખત આપણી જે નેગેટિવ ટેન્ડન્સીઝ હોય તો એના બાબતમાં આપણને જ્ઞાન આપે, એમાં આપણને ઘણી વાર એ રીતે કોઈ વાર આપણને શિક્ષા બી આપે, પણ એ આપણને શ્રેયના માર્ગે આગળ વધવા માટે આપણામાં ડાપણ વધે એવું સિંચન કરતા હોય છે. શાસ્ત્રોના અભ્યાસ અને ગુરુજનોના બોધના શ્રવણથી આપણામાં ધીરે ધીરે મેચ્યોરિટી આવતી જાય છે અને આપણે ધીરે ધીરે ઉત્કર્ષના માર્ગે આગળ વધી શકીએ છીએ. આપણે જીવનમાં જેવા આદર્શો એટલે કે વેલ્યુઝ અને વર્ચ્યુઝને એન્ટરટેન કરીએ, જેવા આદર્શોને આપણે જીવનમાં પ્રાધાન્ય આપીએ, એવું આપણું ચારિત્ર્ય એટલે કે કેરેક્ટર બને છે. મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે એ તો આપણે જાણ્યું, અને માટે જ એકચ્યુઅલી એને ધર્મની આવશ્યકતા છે. ગાય, ભેંસ, ઘોડા, ગધેડા એમને કોઈ ધર્મની આવશ્યકતા નથી. એમને કોઈ સ્કૂલ કે કોલેજની બી જરૂર નથી, એમને કોઈ મંદિરની બી જરૂર નથી અને એમને કોઈ કોર્ટ અને કચેરીની બી જરૂર નથી.
कारण के एमने तो एमनु जीवन जे छे ये मात्र कुदरती आवेगो प्रमाणे ज जीववानु छे। सिंह एवं नहीं विचारे के मारे शिकार कराए, मारे नॉनवेज खवाए के वेज लेवाए। बीजी तरफ गाय भैंस एवं नहीं विचारे के अमारा माटे नॉनवेज नु काई ऑप्शन छे के पछी अमारे घास ज खावानु छे। पण मनुष्य पोतानी बुद्धि थी स्वतंत्र निर्णय लेवा माटे केपेबल छे, समर्थ छे। અને માટે જ એને પોતાની બુદ્ધિથી સાચા અને શ્રેયના માર્ગના નિર્ણય લેવા માટે ધર્મની, શાસ્ત્રની અને ગુરુની આવશ્યકતા છે। આજના અર્વાચીન યુગમાં જ્યારે જીવન મૂલ્યોનું જબરદસ્ત અધિપતન થયું છે ત્યારે ધર્મની, શાસ્ત્રોની અને ગુરુની ખૂબ જ આવશ્યકતા, એકચ્યુઅલી અનિવાર્યતા ઊભી થઈ છે। ધેર ઇઝ નો ઓપ્શન। गुरु परंपराना ऋषि मुनिओनी कृपा छे के आपणने अपना शास्त्रोनो अखूट खजानो प्राप्त छे अने पूज्य गुरुदेव जेवा अन्य संतोनी अपना उपर अनुकंपा अने अथाग मेहनत छे के जेमणे आपणने आ ज्ञान पुस्तको, लेक्चर्स, क्लासीस वगैरे द्वारा सुलभ अने सरळताथी उपलब्ध करावी छे। चिन्मय मिशन में आपने जानिए छे कि प्रत्येक वयना एटले के दरेक एज ग्रुपना साधक माटे कहीं ने कहीं क्लासीस, कहीं ने कहीं कोर्सीस वगैरह उपलब्ध छे। सौथी नानो बालक होय तो शिशु विहार, पछी बाल विहार, पछी चिन्मय युवा केन्द्र, पछी चिन्मय सेतु कारी ग्रुप, पछी चिन्मय व्राप वानप्रस्थ संस्थान, दरेक एटले जे जे क्लासीस बधा चाले जेमां स्टडी ग्रुप्स, देवी ग्रुप्स અને કેટલાય જાતના કોર્સિસ વગેરે ચાલતા હોય છે। તો આપણી આમાં ફરજ બને છે કે આપણે આ જે જ્ઞાન જે છે એને પ્રાપ્ત કરીએ અને એનો સદઉપયોગ કરી આપણે શ્રેયના માર્ગે આગળ વધીએ। અને આજે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ એ વધુમાં વધુ લોકોને એનો લાભ મળે, જેમ કે પૂજ્ય ગુરુદેવે આપણને ચિન્મય મિશનનો મોટો જે આપેલ છે, મેક્સિમમ હેપીનેસ ટુ મેક્સિમમ પીપલ ફોર મેક્સિમમ ટાઈમ, એને આપણે સાર્થક અને સાકાર કરીએ। આજે આપણે યથાશક્તિ અને યથામતિ, આજે પૂજ્ય ગુરુદેવના જે પુસ્તક આત્મવિકાસની માર્ગદર્શિકામાં આવેલ અવ્યક્તનો આવિષ્કાર વિષય ઉપર ચર્ચા કરવાની આપણે કોશિશ કરી। તો આવો આપણે હવે પરમ કૃપાળુ પરમાત્મા અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈ આધ્યાત્મિક પ્રકૃતિ સાધીએ અને આપણામાં રહેલ અવ્યક્ત ઇન્ફાઇનાઇટનો આવિષ્કાર કરીએ। શ્રી ગુરુભ્યો નમઃ, હરિ ઓમ। અગાઉ વર્ષાબેને કહ્યું એમ, આપણે કઈ કોઈને કઈ પ્રશ્નો હોય કે ક્વેશ્ચન આન્સર સેશન જેવું કઈ આપણે આપણે કરીએ, જેમાં કોઈને કઈ પ્રશ્નો કે કઈ આપણે ચર્ચા કરવી હોય તો આપણે ડિસ્કસ કરીએ। હરિયો, કોઈ પ્રશ્ન હોય તો તમારો ઝૂમ નો હાથ ઉપર કરજો પ્લીઝ। ઓલો ઝૂમ માં બ્લુ હાથ આવે છે ને, એ ઉપર કરજો। તો મુકુલભાઈ, આપનું વક્તવ્ય એટલું બધું સુંદર, મનનશીલ અને ચિંતન પ્રેરિત હતું કે અમે સૌ ખૂબ આભારી છીએ આપના, અને ખૂબ ખૂબ અમને જાણવા મળ્યું છે તમે ક્યાંથી શરૂ કરી અને ક્યાં સુધી આપના વક્તવ્યને લઈ ગયા। એક નાની અમથી કેપ્સ્યુલમાં તમે આટલું બધું ચિંતન મૂકી દીધું, ખૂબ સુંદર રીતે આપે રજૂઆત કરી। અમે આપના ચિન્મય સાગર ઝોન તરફથી આભારી છીએ, સૌ સુજ્ઞજનો તરફથી પણ હું આપનો આભાર વ્યક્ત કરું છું। ગંગાજી ગોમુખથી નીકળીને સાગરમાં વિલીન થઈ જાય છે, પણ એ લાંબી યાત્રામાં અગણિત લોકો, અગણિત ઘાટ એના સંપર્કમાં આવી ધન્ય બની જાય છે। આપ સહુ પણ જ્ઞાનની આ ગંગાની અંજલિ લઈને ધન્યતા અનુભવશો। 27 ફેબ્રુઆરી 2021 શનિવારે સવારે 9 વાગે આપણે સૌ ફરી મળીશું।
ફરીથી એક વખત શ્રી મુકુલભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે એમની આટલા વર્ષોની સાધના, આટલા વર્ષોનો અભ્યાસનો જે નિચોડ આપની સમક્ષ રજૂ કર્યો અને આપ સૌને પ્રેરિત કર્યા કે આપ સૌ ચિન્મય મિશન દ્વારા આયોજિત આ જ્ઞાન ગંગાનો લાભ લો અને આપણા જીવનનો જે માર્ગ છે તે પ્રેરૂપી નહીં પણ શ્રેયરૂપી હોય એ માર્ગે ચાલવા આપણે પ્રેરિત થઈએ. શાંતિ હરિઓમ. હું પહેલા કહીશ, એક જસ્ટ મારો ફિલિંગ એક્સપ્રેસ કરું કે આ તો જે બી કઈ વર્ષાબેને કીધું બરાબર છે. આ જે કઈ છે એ આપણા ગુરુદેવના આશીર્વાદ છે, આપણા ગુરુજનોના, આપણા ગુરુજી સ્વામી તેજોભાઈ સ્વરૂપાનંદજી, આપણા સ્વામી સ્વાત્માનંદજી આ વગેરેના આપણને જે કઈ આશીર્વાદ છે, એમનું ગાઈડન્સ છે, એમના જ ઇન્સ્પિરેશન થી આપણે આ બધું કરી રહ્યા છીએ. અને ચિન્મય મિશન મુંબઈ, ચિન્મય સાગર ઝોન, એમની જે ટીમ અને વર્ષાબેનની ટીમનો હું ખાસ આભાર માનું છું કે મને આ માટે એક ઓપોર્ચ્યુનિટી મળી અને મને પણ આ વિષય પર તૈયારી કરવા માટે જે રિફ્લેક્શન કે મનન કરવાનો જે મોકો મળ્યો એમાં બી મને ઘણું શીખવાનું મળ્યું. હરિઓમ. થેન્ક યુ મુકુલભાઈ, થેન્ક યુ વેરી મચ. એ શાંતિ પાઠ કરીએ. હરિઓમ. સોરી, મારે એક જ વસ્તુ કેવી છે, આ ટોક બીજા બધા ટોકની જેમ યુટ્યુબ ઉપર પણ અપલોડેડ હશે, તો તમારે પાછું જોવું હશે કાં તો કોઈને શેર કરવું હશે તો ચિન્મય મિશન મુંબઈના યુટ્યુબ ચેનલ ઉપર અપલોડેડ હશે. અમે જોવે તો યુટ્યુબની લિંક પણ સાથે મોકલાવી દઈશું ગ્રુપમાં, આપણા વોટ્સએપ ગ્રુપમાં. થેન્ક યુ. થેન્ક યુ વિનિત. અમારા યુવાવીર વિનિત, યુવા વર્ગ પણ આ માર્ગ ઉપર કેટલો બધો પ્રેરણા લઈને આગળ વધી રહ્યો છે. પૂજ્ય ગુરુદેવે કેટલું એમની દીર્ઘદ્રષ્ટિ હતી અને એમણે બાળપણથી જ્યારે અમે પણ અભ્યાસ કરીએ છીએ ત્યારે એમ થાય છે અને જ્યારે અમે દેવી ગ્રુપમાં અભ્યાસ કરાવીએ છીએ ત્યારે લોકો અમને સામેથી કહે છે કે અરે આ બધું તો આપણને બહુ આપણને મોડું જાણવા મળ્યું, જીવન પૂરું થઈ ગયું હવે અમારું, આ તો અમને બાળપણમાં શીખવા મળ્યું હોત તો અમે કેટલું સારી રીતે જીવ્યા હોતે. તો આ વસ્તુ જે છે, તો યુવાવીર જે વિનિત છે એનો અમે ખૂબ આભાર માનીએ છીએ ટેકનિકલ સપોર્ટ માટે અને બહુ સુંદરતાથી એ પોતાનું કાર્ય નિભાવી રહ્યા છે. થેન્ક યુ વિનિત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.